નમસ્તે બાળકો આવી ગયા બરાબર ને હા ચાલો આજે પણ આપણે તમે ગણિત ગુજરાતી અંગ્રેજી બધા વિષય ભણો છો ને તેવી રીતે આપણે આજે ચિત્રકામનો વિષય ભણવાના છે હવે ચિત્રકામના વિષયમાં આજે આપણે કયું ચિત્ર શીખવાના છે તે હું તમને શીખવાડીશ તો જુઓ આ આપણી કેતન ચિત્રકલા બુકની અંદર પાના નંબર 21 ઉપર જુદા જુદા પ્રકારના ફુગ્ગા છે હવે એ ફુગ્ગાની અંદર આપણે સરસ મજાના નવા નવા રંગો પૂરવાના છે પણ ફુગ્ગા કેટલા ફુગ્ગા છે 1 2 3 અને 4 નાના મોટા થઈને 4 ફુગ્ગા છે હવે આ ચારે ચાર ફુગ્ગા એકની અંદર એ જોઈન્ટ થયેલા છે એટલે તમે રંગ પૂર્ણી કરો ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને આપણે રંગ પૂર્ણી કરવાની છે તમે તમારો મનપસંદ રંગ અંદર પૂરી શકો છો પણ જે બલૂન અંદર રંગ પૂરો એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે બીજો કોઈ બલૂન છે તો તેમાં આપણે તે પ્રકારનો રંગ પૂરવાનો છે ખરો ને જુઓ તો અહીં તમે ફુગ્ગામાં જ્યારે પણ રંગ પૂર્ણી કરો ત્યારે તમારે જુઓ આ પહેલા જે ફુગ્ગો છે એની અંદર તમારે કેવી રીતે રંગ પૂરવાનો છે તો જો અહીં જે ફુગ્ગાનો આકાર છે ને એટલે તમારે આની અંદર પણ આ ફુગ્ગાની અંદર જે રંગ પૂરો એ જ પ્રમાણે અહીં પણ રંગ પૂરવાનો રહેશે એવી જ રીતે જુઓ નાનો ફુગ્ગો છે અહીં એ નાના ફુગ્ગાની અંદર પણ તમારે અહીં પણ નાના ફુગ્ગાનો જે રંગ પૂરો એ જ રંગ પૂરવાનો રહેશે એવી જ રીતે પાન આકારનો ફુગ્ગો છે એ પણ જુઓ અહીં જે તમે રંગ પૂરશો ને એ જ રંગ તમારે અહીં પૂરવાનો રહેશે એટલે આ જે મોટો ફુગ્ગો છે એની અંદર પાનવાળો ફુગ્ગો પણ છે નાનો ગોળ ફુગ્ગો પણ છે અને આ લંબગોળ ફુગ્ગો છે એ પણ આની અંદર છે એટલે તમારે ધ્યાન રાખીને રંગ પૂર્ણી કરવાની છે હવે આપણે કેતન ચિત્રકલા બુકની અંદર ફુગ્ગામાં રંગ પૂર્ણી શીખ્યા ને એવી જ રીતે આપણે ચિત્રકામનો કોળો ચપળો છે એની અંદર આપણે એક ફુગ્ગો દોરવાનો છે હવે ફુગ્ગો કેવી રીતે દોરવાનો છે તે હું તમને શીખવાડીશ તો આપણે સ્ટીલની નાની ડીશ લઈશું અને એને આપણે આમ થોડી ઉપર રાખીને ડીશ મૂકીને આપણે અડધું ગોળ દોરીશું આપણે આખું ગોળ દોરવાનું નથી જો આપણે છે ને સૌથી પહેલા બંને ભાગ આપણે સરખા જોઈ લેવાના છે ત્યાં સુધી જ આપણે અડધો ગોળ દોરીશું તો જુઓ આ રીતે બે નાના ટપકા મૂકી દઈશું બરાબર પછી આપણે અડધો ગોળ દોરી દઈશું તો જુઓ આ રીતે આપણે અડધો ગોળ દોરાઈ જાય પછી ડીશ આપણે ઉઠાવી લઈશું તો જુઓ અડધો ગોળ આકાર થઈ ગયો ને હવે શું કરીશું હવે આપણે એને ફરી પાછું આ રીતે થોડી ત્રાસી લીટી કરીને અહીં નીચે સુધી લાવીશું એવી જ રીતે આપણે બીજી તરફ પણ અડધો ગોળ એ ત્રાસી લીટી કરીને બંને લીટી આપણે જોડી દીધી છે થઈ ગયું ને હવે આપણે નીચે શું કરીશું ખબર નાનું આપણે આ રીતે ત્રિકોણ બનાવીશું હવે આપણે આ ત્રિકોણ બનાવી દીધું પછી આપણે અહીં જે ખૂણો પડે છે એ બંને ખૂણામાં નાના નાના અડધો ગોળ કરીશું આપણે ફુગ્ગો જ્યારે દોરી બાંધીએ છીએ ત્યારે આ રીતે આપણે ગાંઠ મારીએ છીએ ને એ આ શું છે ગાંઠ છે હવે આપણે બીજું શું કરીશું ખબર નાની આપણે દોરી કરીશું થઈ ગયું હવે શું કરીશું આ બલૂન તો એકદમ સાદો સાદો લાગે છે ખરું ને હવે આપણે એક કામ કરીએ આની અંદર નાના મોટા ગોળ દોરીશું પણ એ ગોળ આપણે છૂટા છૂટા દોરીશું બરાબર ને જુઓ આ રીતે નાનું ગોળ પછી મોટું ગોળ ફરી પાછું નાનું ગોળ તો જુઓ આ રીતે આપણે નાના મોટા આપણે ગોળ દોરી દીધા છે હવે આપણે શું કરીશું કે કાળા રંગથી આપણે બોર્ડર કરી દઈશું હવે સૌથી પહેલા આપણે જે આ અડધો ગોળ દોર્યું ને આપણે એ અડધો ગોળની ઉપર નીચે સુધી આપણે કાળા રંગની બોર્ડર કરીશું એટલે આપણે સૌથી પહેલા બહારના ભાગની બોર્ડર કરીશું અને પછી આપણે ધીમે ધીમે અંદર ગોળ જે કર્યા છે તેની બોર્ડર કરીશું
जो तो हवे आपरे आ रीते बॉर्डर बाहर डिसाइड करी दीधी छे હવે આપણે અંદર જે આપણે નાના મોટા ગોળ કર્યા છે ને એની બોર્ડર આપણે કરીશું જો અંદરના ભાગમાં પણ નાના મોટા જે ગોળ કર્યા છે એની બોર્ડર આપણે કરી દીધી હવે આપણે મનપસંદ અંદર રંગ પૂરવાનો છે તો ચાલો તમે જ કહો મને કયો રંગ પૂરીશું આપણે આપણે ગોળની અંદર પહેલા રંગ પૂરીશું તેમાં આપણે રંગ લઈએ સૌથી પહેલા આપણે લાલ રંગ લઈએ ગોળની અંદર હા ચાલો સૌથી પહેલા આપણે અંદર લાલ રંગ પૂરીશું તો જુઓ અહીં આપણે ફુગ્ગાની અંદર જેટલા પણ મોટા ગોળ કર્યા છે એની અંદર આપણે આ રીતે લાલ રંગ કરીશું આપણે રંગ જ્યારે પણ કરીએ ત્યારે રંગ આપણે બહાર જવો જોઈએ નહીં એ રીતે આપણે રંગ પૂરી કરીશું તો જુઓ આ રીતે આપણે મોટા ગોળની અંદર કયો રંગ પૂર્યો લાલ રંગ પૂર્યો એવી જ રીતે જેટલા પણ મોટા ગોળ દેખાય તેની અંદર આપણે લાલ રંગ પૂરી દઈએ તો આપણે હવે આ જેટલા પણ મોટા ગોળ હતા એની અંદર લાલ રંગ કરી દીધો છે હવે જોજો આપણે અહીં જે નાના ગોળ દેખાય છે એની અંદર કયો રંગ પૂરીએ બોલો જોઈએ વાદળી રંગ પૂરીએ હા ચાલો તો આપણે નાના ગોળની અંદર વાદળી રંગ કરી દઈએ તો જુઓ વાદળી રંગ પણ આપણે નાના ગોળની અંદર સરસ મજાનો કરવાનો છે અને ડાર્ક કરીશું એટલે એ રંગ પણ સરસ દેખાશે જુઓ તો આપણે હવે અહીં નાના ગોળની અંદર કયો રંગ પૂરી દીધો વાદળી રંગ પૂરી દીધો છે ચાલો હવે આપણે કયા રંગ પૂરવાનો છે અહીં જે નાનું ત્રિકોણ અને આ બે જે અર્ધગોળ દેખાય છે તેની અંદર આપણે કયો રંગ પૂરીશું કહો જોઈએ મને હા પીળો રંગ પૂરીશું તમને બધાને પીળો રંગ તો બહુ ગમે બરાબર ને તો આપણે સૌથી પહેલા અહીં પીળો રંગ પૂરી દઈએ તો જુઓ આ નાનું ત્રિકોણ છે એની અંદર આપણે કયો રંગ પૂરી દીધો પીળો રંગ પછી બાર મિત્રો આપણે અહીં જે આ બળ દેખાય છે ભાગ તેની અંદર આપણે લાલ રંગ પૂરી દઈએ એટલે ખૂબ સરસ લાગશે તો જુઓ પીળા સાથે લાલ રંગ કેવો સરસ દેખાય છે ને ચાલો તો હવે આપણે અહીં પણ પીળો રંગ કરી દઈએ જે આ ગોળ છે એની બહારનો ભાગ છે ફુગ્ગાનો એની અંદર આપણે પીળો રંગ કરીએ તો લાલની સાથે પીળો રંગ ખૂબ જ સરસ દેખાશે હા ચાલો તો આપણે પીળો રંગ કરી દઈએ સૌથી પહેલા ફુગ્ગાની અંદર એની દરેક બાજુએ આપણે આ રીતે બોર્ડર પીળા રંગથી બાંધી લઈશું એટલે આપણો રંગ બહાર નીકળે નહીં જુઓ હવે આપણે અહીં ચારે બાજુ પીળા રંગથી બોર્ડર બાંધી દીધી છે હવે આપણે પીળો રંગ ક્યાં પૂરીશું અંડરના ભાગની અંદર પૂરીશું પણ આપણે જ્યારે અંડરના ભાગમાં પીળો રંગ પૂરીએ છીએ ત્યારે આપણે આ નાના મોટા ગોળ છે એની અંદર પીળો રંગ જાય નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખીને રંગ પૂરીશું તો આપણે જુઓ બલૂનની અંદર પીળો રંગ પૂરી દીધો છે સરસ લાગે છે હને પીળો રંગ પીળા રંગનો બલૂન તો બધાને જ ગમે ખરું ને તો આપણે અહીં ફુગ્ગાની અંદર કયા કયા રંગો પૂર્યા લાલ પીળો અને વાદળી સરસ લાગે છે ને હા તો બાળ મિત્રો આજે આપણે ફુગ્ગો દોરતા શીખી ગયા ને તો આવી જ રીતે તમારે તમારી ચિત્રકામનો પોળો ચોપડો છે ને એની અંદર તમારે ફુગ્ગો દોરવાનો છે અને પછી સરસ મજાના રંગો પણ પૂરવાના છે એવી જ રીતે આપણે ચોપડીની અંદર પણ ચિત્ર જોયું ને અલગ અલગ ફુગ્ગાઓ હતા ને એની અંદર પણ તમારે રંગ પૂરી કરવાની છે તો તમે બધા કરશો ને હા ચાલો તો હવે આપણે ફરી પાછા મળીશું.